જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે વિષય હિન્દી. તો હિન્દીમાં આપણે ગયા લેક્ચરમાં યુનિટ નંબર 98 સુધી ભણી ગયા છીએ. હવે આજે આપણે યુનિટ નંબર 99માં 12 અક્ષરી, એટલે બે માત્ર અને કાનો, એટલે કાનો અને બે માત્રવાળી 12 અક્ષરી આજે આપણે ભણીશું, અને તેના પરથી શબ્દો અને વાક્યો પણ આજે આપણે ભણીશું. તો ચલો તૈયાર થઈ જાઓ બાળકો. જો તમને વાંચતા ખૂબ જ અઘરું પડતું લાગે છે તો તમારે વારંવાર વાંચવાનું અને વારંવાર મહાવરો કરવાનો. જો તમે 12 અક્ષરી અને શબ્દો વારંવાર વાંચશો તો તમને વાક્યો અને સોપાન સરસ વાંચતા આવડી જશે. તો માટે તમારે રોજે તેનું પુનરાવર્તન કરવું. જો આગળ પણ જે યુનિટ આપણે ચલાવી દીધા છે એ પણ રોજે વાંચવાના, રોજે 12 અક્ષરી વાંચીએ, પછી તેના શબ્દો, સોપાન, સ્વાધ્યાય, આ પ્રમાણે રોજે અડધો કલાક વાંચવું, દરેક વિષય વાંચવો, બરાબર ને? તો જો વાંચવાથી આપણું જે વાંચન શક્તિ વધે છે, સ્પીડ વધે છે, અને આપણી વિચાર શક્તિ પણ વધે છે. માટે તમારે વાંચન કરવું ખૂબ જ જરૂરી છે. તો ચલો બાળકો તૈયાર થઈ જાઓ, આજે યુનિટ નંબર 99 જોઈશું. તો જુઓ બાળકો, અહીંયા યુનિટ નંબર 99 શું આપેલું છે? તો નીચેની કાનો અને માત્ર બે માત્રવાળી હિન્દી 12 અક્ષરી વાંચો અને લખો. તો જુઓ એનું ગુજરાતી મૂળ અક્ષર ઔ સ્વર છે. શું છે આનો? સ્વર. તો કેવી રીતે લખાય? આ પ્રમાણે લખાય, અને તેને હિન્દીમાં ઔ આ પ્રમાણે લખી શકાય. તો ચલો આપણે પહેલાં 12 અક્ષરી વાંચીશું. તો કને કાનો બે માત્ર કઉ, થને કાનો બે માત્ર ખઉ, ઘને કાનો બે માત્ર ઘઉ, ગને કાનો બે માત્ર ગૌ, ચને કાનો બે માત્ર ચૌ, છને કાનો બે માત્ર છઉ, જને કાનો બે માત્ર જઉ, જને કાનો બે માત્ર જઉ, ટને કાનો બે માત્ર ટઉ, ઠને કાનો બે માત્ર ઠઉ, ડને કાનો બે માત્ર ડઉ, ઢને કાનો બે માત્ર ટઉ, અણને કાનો બે માત્ર અણઉ, તને કાનો બે માત્ર તઉ, થને કાનો બે માત્ર થઉ, ધને કાનો બે માત્ર દઉ, ધને કાનો બે માત્ર દઉ, નને કાનો બે માત્ર નઉ, પને કાનો બે માત્ર પઉ, ફને કાનો બે માત્ર ફઉ, બને કાનો બે માત્ર બઉ, ભને કાનો બે માત્ર ભઉ, મને કાનો બે માત્ર મઉ, યને કાનો બે માત્ર યઉ, રને કાનો બે માત્ર રઉ, લને કાનો બે માત્ર લઉ, વને કાનો બે માત્ર વઉ, શને કાનો બે માત્ર શૌ, શને કાનો બે માત્ર શૌ, સને કાનો બે માત્ર સૌ, હને કાનો બે માત્ર હઉ, ક્ષને કાનો બે માત્ર શૌ, ત્રને કાનો બે માત્ર ત્રૌ, જ્ઞને કાનો બે માત્ર જ્ઞૌ, અને સ્વર ઔ અને કાનો બે માત્ર ઔ, જે આપણે ઉપર જોઈ ગયા. તો હિન્દીમાં આ પ્રમાણે એનું સ્વર છે, અને તેના પરથી આ 12 અક્ષરી છે. તો બાળ મિત્રો, આજે એમ અત્યારે મેં વાંચી કાનો બે માત્ર, એ પ્રમાણે તમારે વારંવાર વાંચવાની અને સરસ આવડી જાય પછી તેને આ પ્રમાણે વાંચવાની. કૌ ખૌ ગૌ ગૌ ચૌ છૌ જૌ 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 ટૌ ઠૌ ડૌ ડૌ અણૌ તૌ થૌ દૌ ધૌ નૌ પૌ ફૌ બૌ ભૌ મૌ યૌ રૌ લૌ વૌ શૌ શૌ સૌ હૌ ક્ષૌ ત્રૌ જ્ઞૌ અને સ્વર ઔ. તો આ પ્રમાણે પછી તમારે વાંચતા શીખી જવાનું. જો આ પ્રમાણે તમે વાંચશો તો પછી તમને તેમાંથી ફટાફટ શબ્દો વાંચતા આવડી જશે. તો જુઓ નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. યુનિટ નંબર 100, કેટલો યુનિટ છે? તો 100. હવે આપણે તેના શબ્દો વાંચીશું. કને કાનો બે માત્ર કૌ વા, નને કાનો બે માત્ર નૌ કા, મને કાનો બે માત્ર મૌ સા, પને કાનો બે માત્ર પૌ ધા, ચને કાનો બે માત્ર ચૌ કા, અને કાનો બે માત્ર ઔ ર ત, મને કાનો બે માત્ર મૌ સ મ, નને કાનો બે માત્ર નૌ ક ર, દને કાનો બે માત્ર દૌ લ ત,
જનેકાનો બે માત્ર જો હ ર હ નેકાનો બે માત્ર હઉ સોરી હ થનેકાનો બે માત્ર થઉ ડનેકાનો ડા હ થઉ ડા પછી આ પ સાદો પ છે કનેકાનો બે માત્ર પઉ કઉ ડનેકાનો ડા પ કઉ ડા હવે ખ તો ખને શું છે રસ્વઈ તો ખને રસ્વઈ ખી પછી લનેકાનો બે માત્ર લઉ નનેકાનો ના ખી લઉ ના એ પ્રમાણે બને રસ્વઈ બી છનેકાનો બે માત્ર છઉ અને કા નનેકાનો ના બી છઉ ના બને રસ્વઈ બી સનેકાનો બે માત્ર સૌ રનેકાનો રા બી સૌ રા તો બાળ મિત્રો જો અમે આ પ્રમાણે શબ્દો પણ વાંચ્યા તમારે હું જે પ્રમાણે વાંચી એ પ્રમાણે તમારે વાંચવાના અને પછી તમારે સ્પીડથી પણ વાંચી શકાય કૌવા નૌકા મૌસા પૌધા ચૌકા ઔરત મૌસમ નૌકર દૌલત જૌહર હથૌડા પકૌડા ખીલૌના બીછૌના બીસૌરા તો જો આ પ્રમાણે જે મેં વાંચ્યું પાછળથી એ પ્રમાણે તમને વાંચતા આવડી જવું જોઈએ ત્યારે તમને સારું આવડ્યું છે એવું ગણાય હવે આપણે વાક્યો તરફ જઈશું તો જુઓ વાક્યો યુનિટ નંબર 101 તો હવે વાક્યો આપણે જોઈશું તો નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો તો આપણે વાંચીશું અને પછી હિન્દીની નોટમાં સારા સરસ અક્ષરે લખીશું તો ઘનેકાનો બે માત્ર ગૌ ત મ ઘનેકાનો બે માત્ર ગૌ શનેકાનો શા લનેકાનો લા ગૌ શા લા ગ યનેકાનો યા ગયા ગૌતમ ગૌશાલા ગયા ઘનેકાનો બે માત્ર ગૌ રને દીર્ઘઈ રી ગૌરી ખને રસ્વે ખી લનેકાનો બે માત્ર લઉં નનેકાનો ના ખી લઉં ના લનેકાનો લા યને રસ્વ દીર્ઘઈ રી લા ઈ તો ગૌરી ખીલવના લાઈ ગૌરી ખીલવના લાઈ કને કાનો બે માત્ર કૌ શ લ કૌ શ લ નને કાનો બે માત્ર નૌ કા ચ લા તા હૈ કૌશલ નૌકા ચલાતા હૈ ન કૌશલ નૌકા ચલાતા હૈ સને કાનો બે માત્ર સૌ ર ભ જો બાર મિત્રો આને ભ જ કહેવાય ઘણા જ જ જા એવું બોલે છે તો ખાસ ધ્યાન રાખવાનું ભ ઓળખવાના ખાસ છે મૂળાક્ષરો ઓળખશો તો જ સાચા વાંચતા આવડશે પછી પ કને કાનો બે માત્ર કૌ ડને કાનો ડા પ કૌ ડા બ ના તા હૈ સૌરભ પકૌડા બનાતા હૈ સૌરભ પકૌડા બનાતા હૈ તો બાર મિત્રો જો આ પ્રમાણે તમારે બારાક્ષરી શબ્દો અને વાક્યો આ પ્રમાણે જેમ મેં વાંચ્યા એ પ્રમાણે તમારે વારંવાર વાંચવાના છે અને વારંવાર વાંચશો ત્યારે તમને સારી સરસ રીતે વાંચતા આવડશે તો બાર મિત્રો સારા સરસ અક્ષરે પહેલાં લખવાનું છે બાકી હોય તો બરાબર ને હિન્દીની નોટમાં ઘણા બધાને લખાઈ ગયું છે પણ જેને બાકી હોય તેને જ લખવાનું છે બાકી વાંચતા શીખવાનું છે તો બાર મિત્રો આજે અહીંયા સુધી આપણે અભ્યાસ કરીશું હવે આવતા લેક્ચરમાં ફરીથી મળશું બીજો અભ્યાસક્રમ માટે ત્યાર સુધી આવજો જય સ્વામિનારાયણ